સુરતની સ્મીમેર હોસ્પિટલમાં હાલાકી અને આ હાલાકી દર્દીઓને ભોગવવી પડી રહી છે. દર્દીઓને પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 10 દિવસથી પાણી માટે વલખા મારી રહ્યા છે. પાલિકાની ઘોર બેદરકારી સામે આવી કારણ કે સિવિલ હોસ્પિટલમાં પાણી દર્દીઓને નથી મળી રહ્યું. દર્દીઓને પીવાના પાણીની હાલાકી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અને છેલ્લા 10 દિવસથી પાણી માટે અહીંયા દર્દીઓ વલખા મારી રહ્યા છે ત્યારે પાલિકાની ઘોર બેદરકારી સામે આવી. હોસ્પિટલમાં શું હવે તંત્ર પાણી આપવા માટે સક્ષમ નથી? અનેક સવાલો અહીંયા પણ ઉઠી રહ્યા છે કે દર્દીઓને સગા જોડે રહેશે કે પાણી માટે વલખા મારશે. આપને પેશન્ટ કા નામ ક્યા હૈ? તેજક સિંહ. ક્યા હુઆ હૈ ઉન્હે? પેર મે ફ્રેક્ચર હૈ ના, કમર મે ફ્રેક્ચર. કિતને દિન સે દાખલ હૈ? 30 તારીખ સે. યે કોન સા માલા હૈ? તીસરા. ઓર પાણી કિતને દિન સે નહીં આ રહા હૈ? પાણી આતા હૈ, 2-3 ઘંટે ચલા જાતા. મતલબ અભી આયા હૈ? नहीं, अभी थोड़ी देर के लिए आया था. अभी वापस चला गया? वापस चला गया. तो क्या क्या दिक्कत आ रही है आप लोगों को? दिक्कत ये आ रही, पानी की दिक्कत आ रही है. और ऑपरेशन करने के लिए बोले थे आज का. मतलब रेगुलर नहीं आता है क्या पानी? रेगुलर पानी नहीं आता. मंटू भाई शू थयो छे? हमने एना कमन मनका नो ये छे. केतना दिवस से दाखल छो? 3 दिवस थे, आज चौथो दिवस. पानी की समस्या छे यहां? हां छे ने, पानी नहीं ने टॉयलेट में मैं नीचे गई ले पानी पीवानो भी नहीं आवो. તો હોસ્પિટલમાં પણ શું હવે તંત્ર પાણી આપવા માટે સક્ષમ નથી? સવાલ તો પૂછાશે જ અને અનેક સવાલો ઉઠી રહ્યા છે. દર્દીઓના સગા જોડે રહેશે કે પાણી માટે વલખા મારશે? આટલા સમયથી પાણીની સમસ્યા છે તો તંત્ર કેમ ના જાગ્યું? આ સમસ્યા હલ કેમ ના થઈ? શું દર્દીના સગા પણ દર્દી બની જાય એની રાહ જોવાઈ રહી છે? માત્ર મોટી મોટી વાત કરતું તંત્ર આખરે ક્યારે જાગશે? સુરતના મેયર હિમાલી બોઘાવાલા જવાબ આપો. દર્દી હેરાન થઈ રહ્યા છે, શું કરી રહ્યા છો? 10 દિવસથી આ હોસ્પિટલમાં પાણીની સમસ્યા છે. તો ત્યારે વધુ માહિતી માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સુરતથી સંવાદદાતા રાબિયા સાલે. રાબિયા, જણાવશો દર્દીઓ 10 દિવસથી પાણી માટે વલખા મારી રહ્યા છે, શું છે અપડેટ? રાધા, જોવા જઈએ તો આખા સમગ્ર સુરતની અંદર પાણી આપવાની જવાબદારી સુરત મહાનગરપાલિકાની છે અને અત્યારે જે પાણીની સમસ્યા ઊભી થઈ છે એ સુરત મહાનગરપાલિકા સંચાલિત જે સ્મીમેર હોસ્પિટલ છે ત્યાં આ સમસ્યા ઊભી થઈ છે, જ્યાં પાણી માટે દર્દીઓએ દર્દીના સગાઓએ વલખા મારવા પડી રહ્યા છે. ભર ચોમાસે જે છે 1-7 માળ સુધી જે સ્મીમેર હોસ્પિટલ છે ત્યાં જે વોર્ડ આવેલા છે ત્યાં દર્દીના સગાઓ રહી રહ્યા છે, દર્દીની સારવાર કરાવી રહ્યા છે, પરંતુ ત્યાં પાણી નહીં હોવાને કારણે તેઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. માત્ર પીવાનું પાણી નહીં પરંતુ પીવાનું પાણી બી નથી ત્યાં, શૌચાલયની અંદર પણ પાણી નથી. અનેકવારની ફરિયાદો કરવામાં આવી છે, છતાં પણ જે અધિકારીઓને પાણી જોતું હોય કે નીચે જે મોટા તબીબ અધિકારીઓને પાણી જોઈતું હોય તો એમના માટે અંડરગ્રાઉન્ડમાંથી પાણી ભરીને એની સમસ્યાનું હલ કાઢવામાં આવે છે, પણ જે દર્દીના સગા છે, હજારો લાખો દર્દી સુરત મહાનગરપાલિકા સંચાલિત આ સ્મીમેર હોસ્પિટલમાં આવતા હોય, કારણ કે જે આશીર્વાદ સ્વરૂપ આ સ્મીમેર હોસ્પિટલ ગણાય છે એની અંદર ગરીબ દર્દીઓ પોતાની સારવાર કરાવી શકતા હોય નજીવા દરે. પરંતુ આ હોસ્પિટલની અંદર હવે પણ જે આ હોસ્પિટલ સુરત મહાનગરપાલિકા દ્વારા રામ ભરોસે મુકાઈ હોય ને એવું લાગી રહ્યું છે. દર્દીઓ 10 દિવસથી ફરિયાદ કરી રહ્યા છે પાણીની, પરંતુ પાણીનો કોઈ નિરાકરણ કરવામાં આવતું નથી. જે સમસ્યા ઊભી થઈ છે એ સમસ્યાને લઈને અનેકવાર ફરિયાદ કરી છે સુરત મહાનગરપાલિકામાં કરી છે, તો સાથે જ જે છે હોસ્પિટલ તંત્રના જે સિનિયરો જે સુપ્રિન્ટેન્ડન્ટ હોય કે તમામને જે છે આ ફરિયાદ કરવામાં આવી છે, પણ જાણે દર્દીઓની કોઈને પડી જ ના હોય. દર્દીઓ આવે છે, સ્મીમેર હોસ્પિટલ છે, સરકારી હોસ્પિટલ છે, એટલે કોઈને કોઈ પડી ના હોય એ રીતનું વર્તન આ દર્દીઓ સાથે કરવામાં આવે છે. પરંતુ હવે દર્દીઓ પણ સ્મીમેર હોસ્પિટલ ખાતે કંટાળી રહ્યા છે અને આ કોઈ નવી વાત નથી. ઉનાળાની અંદર પણ મનપા સંચાલિત આ સ્મીમેર હોસ્પિટલની અંદર પાણીની પરબ બંધ જોવા મળતી હોય છે, તો ક્યાંક પાણીના જે કૂલરો મૂકેલા હોય એ કાટ ખાઈ ગયેલા હોય છે, તો કૂલરોને તાળા મારેલા હોય છે, એટલે ઉનાળાની અંદર પણ આ સમસ્યા હોય, તો સાથે જ અત્યારે ચોમાસાની અંદર પણ આ સમસ્યા જોવા મળી રહી છે. પરંતુ તંત્ર જાણે કોઈની પડી ના હોય એ રીતનું વર્તન કરી રહ્યું છે. ખુદ સુરત મહાનગરપાલિકા સંચાલિત છે આ સ્મીમેર હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલના દર્દીઓની સાથે તબીબો પણ ફરિયાદ કરે છે, પણ ફરિયાદનું કોઈ નિરાકરણ નથી આવી રહ્યું. અને શા માટે આ ફરિયાદનું નિરાકરણ નથી આવી રહ્યું? ખુદ મનપા સંચાલિત હોસ્પિટલ છે, પાણી નથી આપવામાં આવી રહ્યું, ત્યારે પાણી કેમ નહીં આપવામાં આવી રહ્યું? શું એની અંદર કોઈ ખાલખોપડ છે, કોઈ મશીન ખરાબ થઈ ગયું છે, કે પછી સુરત મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલમાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન નથી આપવામાં આવતું? એક ઘોર બેદરકારી કહી શકાય કે ભર ચોમાસે પાણી માટે લોકોએ વલખા મારવા પડી રહ્યા છે. 7-7 માળા સુધી જે દર્દીના સગાઓ છે એ પાણી માટે નીચે ઉતરીને જાય છે આરએમઓની ઓફિસ સુધી, અને ત્યારબાદ ત્યાં પણ પાણી ખલાસ થઈ જતા તેઓ ફરીથી 7 માળ સુધી ઉપર આવે છે, ત્યારે દર્દીના સગાઓ દર્દીની સારવાર કરાવશે, દર્દીનું ધ્યાન રાખશે, કે પછી સુરત મહાનગરપાલિકાની આ ઘોર
बेदरकारी नो सामनो करशे के एमनी जे आ लालियावाड़ी छे के 10 दिवस वीती गया छतां पण पाणीनी समस्यानो कोई निराकरण हजी सुधी કાળવામાં નથી આવ્યું। એકંશે જોવા જાય તો દર્દીઓમાં પણ અહીં રોજ જોવા મળી રહ્યો છે કે સરકારી તો સરકારી પરંતુ હોસ્પિટલ લોકો માટે છે, ગરીબ દર્દીઓ માટે છે, અનેક સુવિધાઓથી ભરમારા હોસ્પિટલના વખાણ થતા હોય છે, પણ ક્યાંક વિવાદોમાં રહેલી સુરત મહાનગરપાલિકા સંચાલિત આ સ્મીમર હોસ્પિટલની અંદર જેટલું તમે જશો ને એટલા જ કાંડ અને કૌભાંડ બહાર આવશે, એટલી જ બેદરકારી અને લાપરવાહીઓથી ભરેલી આ હોસ્પિટલ છે, જ્યાં અંદર પ્રવેશ આપવા માટે પણ 10 જેટલા સિક્યોરિટી ગાર્ડ રાખવામાં આવે છે, પરંતુ અંદર પ્રવેશ આપવામાં નથી આવતો, જેના કારણે આ જે પાણીની સમસ્યા છે કે અનેક વિવાદો કહી શકો સુરત મહાનગરપાલિકા સંચાલિત આ સ્મીમર હોસ્પિટલના બહાર નથી આવતા, અને જ્યારે બહાર આવે છે ત્યારે એમનું મોડું બંધ કરાવી દેવામાં આવે છે। જી રાધા, જી રાબ્યા, આભાર આપનો સમગ્ર વિગતો બદલ।